કોમર્શિયલ કોર્ટના સ્ટે ને આજે હાઈકોર્ટે રદ કરી અને મને ચાર બંગડી વાળી ગીત ગાવા માટે છૂટ આપી છે. જેવી રીતે આપ જાણો છો કે કિંજલ દવે અને કાઠિયાવાડી કિંગ કાર્તિક પટેલ વચ્ચે એમના આ ચાર ચાર બંગડીવાળા ગીતનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને આજે ગુજરાત હાઈકોર્ટે આ ગીત પરથી સ્ટે હટાવી અને કિંજલ દવેને ગીત ગાવાની પરમિશન આપી દીધી છે. આ મામલે હવે આગળ કમર્શિયલ કોર્ટમાં કેસ ચાલશે અને બંને પક્ષોને સાંભળીને કમર્શિયલ કોર્ટ નક્કી કરશે અને તેના ઉપર ચુકાદો આપશે. એવામાં આ ગીત પર પોતાની માલિકીનો દાવો કરનારા કાઠિયાવાડી કિંગ ઉર્ફ કાર્તિક પટેલનું શું કહેવું છે એ પણ આપણે જાણવું પડે. ચાર બંગડી વાળી આજનું ડિસિઝન આવ્યું છે તો પ્યોરલી ટેકનિકલ બેઝિસ, ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર જ ટેમ્પરરી રિલીફ મળી છે. આ જે એક્સપાર્ટ ઇન્જંકશન હોય લાંબા ટાઈમ સુધી સસ્ટેન ન થઈ શકે લીગલી, અને દેટ ઇઝ યુ નો ધ રીઝન ફોર ધી ટેમ્પરરી રિલીફ. વધારે ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે ભાઈ એ લોકોના ગીતના જે પ્રોડ્યુસર છે સરસ્વતી સ્ટુડિયો, દે હેવ એક્સેપ્ટેડ એન્ડ એગ્રીડ ટુ ધ ઇન્ફ્રિન્જમેન્ટ અમદાવાદ કોર્ટમાં, અને એની બી ડિટેલ્સ કોર્ટમાં આપી દીધી છે. ગાનું ખેતર ને વાડી લઈ દઉં તને ચાર બંગડી વાળી, કાઢી લઈ દઉં તને ચાર બંગડી. 2016માં જે આ ગીત રિલીઝ થયું હતું ચાર ચાર બંગડીવાળી ગાડી, એ ગીત માટે મૂળ ગુજરાતના પણ ઓસ્ટ્રેલિયાના રહેવાસી કાર્તિક પટેલ ઉર્ફ કાઠિયાવાડી કિંગે એવો દાવો કર્યો હતો કે કિંજલ દવેએ મારું ગીત ચોરી કરી, એમાં અમુક શબ્દોના ફેરફારો કરી અને ગીતને ફરીથી રિલીઝ કર્યું છે. કાર્તિક પટેલની ટીમે અમદાવાદની સ્થાનિક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને ત્યારબાદ આ વર્ષની શરૂઆતમાં કિંજલ પટેલને મનાઈ કરવામાં આવી કે ચાર બંગડીવાળું ગીત યુટ્યુબથી પણ હટાવી લેવામાં આવે તથા જાહેર કાર્યક્રમોમાં ન ગાવામાં આવે. તેથી હું નામદાર કોર્ટનો ખૂબ જ આભાર માનું છું, તેમજ આગળની સુનાવણી હવે કોમર્શિયલ કોર્ટમાં થવાની છે, તેમજ જે લોકોએ મારા માટે પ્રાર્થના કરી હોય, જે લોકોએ મને સપોર્ટ કર્યો હોય તેવા તમામ લોકોને, તમામ ગુજરાતીઓને મારો દિલથી આભાર.